गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजामा। धोरण 9 सामाजिक विज्ञान पाठ आपणो छे 19मो, अने 19मो पाठ छे भारतनुं लोकजीवन। भारतना लोकजीवननी अंदर जोवा जईए तो लोकजीवननी दृष्टि आपणे चार भाग पाड्या छे। चार भाग कया? तो के उत्तर भारत, दक्षिण भारत, पूर्व भारत अने पश्चिम भारत, जेमां बे भागनो परिचय छे आपे मेळव्यो छे। अने ए छे, एक कीधो आपणे पश्चिम भारतना लोकोनी वात करी, अने बीजी वात करी आपणे उत्तर भारतनी वात करी हती। अत्यारे आपणे शीखवानुं छे दक्षिण भारतना लोको, जे राज्यो छे एमां वसता लोकोना जीवन विशे छे आपणे वात करी छे। मैं तमने कीधुं एम के ज्यारे आपणे भारतनो नक्शो आपणा मगजमां फिट राखवानो छे के भाई ભારતની અંદર કયા રાજ્ય છે, એ કઈ જગ્યાએ, અને આપણે પ્રશ્ન પૂછે કે બે ઉત્તર ભારતની અંદર કયા રાજ્યનો સમાવેશ થાય છે દક્ષિણ, તો આપણો ટોપિક છે દક્ષિણ ભારત। તો દક્ષિણ ભારતની અંદર જોવા જઈએ તો કયા રાજ્ય આવશે, તો કે ભાઈ આંધ્રપ્રદેશનો સમાવેશ થશે, તેલંગાણાનો સમાવેશ થશે, કર્ણાટકનો સમાવેશ થશે, તમિલનાડુનો સમાવેશ થશે, કેરળનો સમાવેશ થશે, અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીનો પણ સમાવેશ થશે। આ બધા જ રાજ્યો ક્યાં આવશે? નીચે દક્ષિણના ભાગની અંદર સમાવેશ થાય છે। આપણે આ બધા જ રાજ્યોથી પરિચિત છીએ। આપણે આગળના ધોરણની અંદર પણ મેં તમને કીધું એમ કે પરિચય મેળવી ચૂક્યા છીએ, અને આપણે નકશો પણ સુંદર રીતે છે એ શીખ્યા છીએ। એટલે આ દક્ષિણનો જે ભાગ જે છે એ કેવો કીધો છે? દ્વીપકલ્પીય કીધો છે। દ્વીપકલ્પીય એટલે શું એ પણ આપણે આગળ જાણ્યું હતું। ત્રણ બાજુ જળરાશિ, પશ્ચિમ બાજુએ અરબ સાગર, પૂર્વે શું આવશે? બંગાળની ખાડી, અને દક્ષિણે શું છે? હિન્દ મહાસાગર। ત્રણ બાજુ જળરાશિ, દ્વીપકલ્પ કીધો છે, બરાબર ને? એટલે આ પણ પ્રશ્ન પૂછે કે ભાઈ દક્ષિણ ભારતની અંદર કયા કયા રાજ્યનો સમાવેશ થાય છે, કારણ કે દરેક રાજ્ય છે એ રાજ્યના ખોરાક, પોશાક, રહેઠાણ, ઉત્સવો, તહેવારો, મેળાઓ, કેવું આયોજન થાય છે એની માહિતી છે એ આપણે મેળવવાની છે। તો ચાલો આપણે એના વિશે છે એ માહિતી મેળવીએ। તો કે ભાઈ દક્ષિણ ભારતને આપણને ભૌગોલિક દ્રષ્ટિએ દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે। દક્ષિણ ભારતના જોવા જઈએ તો તેલંગાણા સિવાયના બધા જ રાજ્યોને શું મળે છે? તેલંગાણા સિવાયના બધા જ રાજ્યોને દરિયા કિનારો શું થાય છે? પ્રાપ્ત થાય છે। આપણને નકશાની અંદર ખબર છે કે ભાઈ તેલંગાણા ક્યાં આવે, તેલંગાણાને એનો દરિયા કિનારો, કારણ કે તેલંગાણા આ બાજુ આવશે, બાકીના બધા કેવા છે? દરિયાઈ પટ્ટી ધરાવે છે। તો ખોરાકની અંદર જોવા જઈએ તો કે ભાઈ દક્ષિણ ભારતના રાજ્યો છે એ ખોરાકમાં જોવા જઈએ તો ભાત અને માછલી અને કઠોળનો છે એ ઉપયોગ કરતા જોવા મળે છે। કારણ કે આપણને કીધું એમ કે ખેતીમાં જોવા જઈએ તો દક્ષિણમાં ડાંગરની ખેતી સૌથી વધારે, એટલે ચોખા સૌથી વધારે, અને ખવાઈ પણ શું છે? ચોખા છે એ ખવાતા હોય। ચોખા અને ચોખામાંથી બનતી વિવિધ વાનગીઓ, તમને કહીએ કે ભાઈ ચોખામાંથી વિવિધ, અને દક્ષિણનું નામ પડે સાઉથ ઇન્ડિયન તમે વાત કરો એટલે તરત જ આપણા મનમાં શું આવે? ઇડલી, ઢોસા, હે મજા આવી જાય, મેંદુવડા, આપણે બધા જ, ભલે દક્ષિણમાં તો એ લોકો સવારમાં એ લોકો ઢોસા છે, મેંદુવડા છે, અથવા તો એટલે ટૂંકમાં ચોખાની બનતી વિવિધ વાનગીઓ છે એ આરોગ્ય છે, પણ આપણે પણ ગુજરાતની અંદર છે એ સાઉથ ઇન્ડિયન ફૂડ છે એ ખવાતું હોય છે, એટલે ઇડલી, ઢોસા, મોઢામાં પાણી હોય ગયું, મજા આવી ગઈ, જમ મળી જાય ઢોસા ખાવાના તો ખાઈ લેજો, કાંઈ વાંધો નહીં। એટલે અહીંયા કીધું છે કે ભાઈ ખોરાકમાં જોવા જઈએ તો દક્ષિણ ભારતના ચોખાથી બનેલી વાનગીઓ છે એ ભોજન તરીકે આરોગ્ય છે, સાથે આ ઢોસા છે, મેંદુવડા છે કે ઇડલી છે એની સાથે ચટણી છે એ શેની ખવાય છે? બધાના ઘરમાં ખવાય છે। કઈ ચટણી ખવાય? કોપરાની ચટણી, ખરું ને? નાળિયેરની ચટણી છે, કારણ કે નાળિયેરનું વાવેતર પણ દક્ષિણની અંદર વધુ જાય છે, અને એ લોકો કીધું કે આ ઇડલી ઢોસા સાથે ચટણી છે એ આરોગ્ય છે। સાથે કીધું કે રસમ નામે ઓળખાતી દાળ, રસમના નામે જે ઓળખાતી દાળ છે વાનગી પણ ખોરાકમાં તેઓ લે છે, જેમ આપણે પશ્ચિમ બાજુ કીધું કે દાળ ભાષા ઢોકળી ખવાય છે એ દાળ છે, બરાબર? દાળ પણ કીધું તમે, મગની દાળ હોય, તુવેરની દાળ હોય, ઘણી બધી મગની દાળ હોય, આ બધી દાળો જે છે એમ અહીંયા રસમ બનાવવામાં આવે છે, એ રસમ પણ કેવું છે? પ્રખ્યાત છે ત્યાંનું રસમ, અને એ રસમ છે એ ભોજન તરીકે પણ
લેવાતું હોય છે। સાથે વાત કરીએ કે દક્ષિણ ભારતમાં કેરળના લોકો જે છે એ લોકો કેળાના પાન ઉપર ભોજન છે એ આવે છે। તમે બધાએ જોયું પણ હશે કેળનું જે પાન હોય એ પાન ઉપર વિવિધ પ્રકારની વાનગીઓ જે બનાવવામાં આવી હોય તે પીરસવામાં આવતી હોય। આપણે જે થાળી જે સ્ટીલની થાળી હોય છે અથવા તો કાચની અથવા ફાઈબરની જે પણ હોય એમાં જોઈએ છીએ એમ કેરળમાં મોટા ભાગે જોવા જઈએ તો કેળના પાનનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે પાન છે એ પતરાની અંદર છે એ જમવામાં આવતું હોય છે। એટલે આ થાય દક્ષિણમાં જે વસતા જે લોકો છે એ ખોરાક તરીકે ચોખાનો ઉપયોગ, માછલી કે ભાતની સાથે માછલી અને કઠોળ છે એ ઉપયોગમાં લેવાતું હોય છે। હવે પહેરણની વાત કરીએ તો કે પહેરવેશ કેવો છે દક્ષિણના લોકોનો, તો કે ભાઈ દક્ષિણના રાજ્યો છે એ ગરમ અને ભેજવાળી હવામાનને કારણે કીધું કે ખુલતા કપડાં છે એ પહેરે છે। કટિબંધો ત્રણ, આપણે આગળના ધોરણની અંદર પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ, કટિબંધો ત્રણ, ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ, બરાબર ને? તો આપણા ભારતની અંદર જોવા જઈએ તો બે કટિબંધોનો સમાવેશ થાય છે। કયા બે આવશે? તો કે ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ। ઉષ્ણ કટિબંધ એટલે કે ત્યાં તાપમાન કેવું રહે છે, ગરમ રહે છે, અને ભારતની અંદર આ બે કટિબંધો કીધો છે। જ્યારે દક્ષિણનો ભાગ જોવા જઈએ ભારતનો તો એ કયા ભાગની અંદર સમાવેશ થાય છે, તો કે ઉષ્ણ કટિબંધની અંદર સમાવેશ થાય છે। એટલે હવામાન કીધું કે ગરમ અને ભેજવાળી આબોહવાને કારણે કીધું કે દક્ષિણના લોકો કપડાં કેવા પહેરે છે, ખુલતા વસ્ત્રો છે એ પહેરે છે। આપણે બધા પહેરણથી બધા પરિચિત છીએ, દક્ષિણની અંદર સ્ત્રીઓ છે પુરુષો છે કેવા કપડાં પહેરે છે। પુરુષો છે એ કીધું કે લુંગી અને પહેરણ અને ખંભે છે એ ખેસ છે એ નાખવામાં આવે છે। જબ્બા જેવું હોય છે, પહેરણ અંગરખું હોય છે, ધોતી હોય છે અને ખંભે ખેસ નાખે છે। અને અત્યારે બધા જ આપણે સાઉથ ઇન્ડિયન પિક્ચરો બધા જોઈએ છે, દક્ષિણના પિક્ચરો, એની અંદર પણ ધોતી હોય લુંગી છે ને કહી શકાય એ લુંગી પહેરતા જોવા મળે છે। એટલે પ્રસંગોપાત માથે કીધું કે પાઘડી પણ પહેરતા જોવા મળે છે। જ્યારે સ્ત્રીઓ છે એ પહેરણની અંદર શું કીધું છે, સાડી પહેરતી જોવા મળે છે, જેને આપણે દક્ષિણ અથવા તો બેંગોલી સાડી તરીકે ઓળખતા હોઈએ છીએ। સાડી, ચણિયો અને કબજો છે એ પહેરવામાં આવતું હોય છે। તમે દક્ષિણમાં જાઓ તો સ્ત્રીઓ છે એ સાડી આ રીતની પહેરતી હોય, અથવા તો ઘણી વખત પ્લેન હોય અને બોર્ડરવાળી સાડી પણ પહેરાતી હોય છે। કેરળના લોકો કીધું કે લુંગી પણ પહેરે છે, પહેરવેશની અંદર લુંગી પણ દક્ષિણના અમુક ભાગોની અંદર કીધું કે શર્ટ હોય, લુંગી હોય અને માથે ખેસ નાખવામાં આવે છે। હમણાં મેં આગળ કીધું એમ કે ભાઈ પિક્ચરમાં જોઈએ ત્યારે આપણને ચિત્ર છે એ દેખાડવામાં આવે છે કે ભાઈ દક્ષિણના લોકોનો પહેરવેશ છે એ આ પ્રકારનો હોય છે। દરેક રાજ્યનો વિવિધ પ્રકારનો શું હોય છે પહેરવેશ। આપણા ગુજરાત બાજુ જઈએ તો ગુજરાતની અંદર પણ આપણો પહેરવેશ એ અલગ છે, ધોતી છે, અંગરખો છે, જબ્બો છે, અને સ્ત્રીઓ છે એ ડ્રેસ છે, સાડી છે, વિવિધ પ્રકારના પોશાક છે એ પહેરતા હોય। એટલે અહીંયા કીધું કે લુંગી પહેરે છે અને ટૂંકી ધોતી પણ પહેરતા જોવા મળે છે, અને સ્ત્રીઓ કીધું કે માથામાં ફૂલોની વેણી નાખે છે। રોજ ફૂલોની વેણી તમે જોયું હોય, વાળ જોતા હોય, નળદું પીનપ કરેલું હોય અને વેણી છે એ નાખવામાં આવતી હોય છે, ફૂલોના શોખીન હોય છે। કાયમ કીધું કે શણગાર છે, સ્ત્રીઓ અમથી સૌંદર્ય માટે તો શણગાર સજવા માટે તૈયાર જ હોય, પણ દક્ષિણની અંદર જાય, કારણ કે એટલા માટે કહું છું કારણ કે આપણે પરીક્ષામાં વિકલ્પમાં પૂછે કે કયા રાજ્યના સ્ત્રીઓ છે ફૂલોની શોખીન, તો કે કેરળના સ્ત્રીઓ છે એ માથામાં વેણી છે એ નાખવામાં આવતી હોય છે। આ થઈ આપણને પહેરવેશની વાત। હવે કીધું કે રહેઠાણ કેવા છે, તો કે રહેઠાણની અંદર જોવા જઈએ તો કે દક્ષિણ ભારતના લોકો છે એ શહેરોમાં જનરલી મકાનો કેવા હોય છે, ઈંટ સિમેન્ટના પાકા ધાબાવાળા મકાનોમાં રહેતા હોય। અને અત્યારે કીધું કે જે પહેલાં મકાનો છે એના કરતાં અત્યારે મકાનોમાં તમને ઘણી બધી વિવિધતા છે એ જોવા મળે છે। આપણે જે પહેલાં બાંધકામ થતું હતું ને અત્યારનું બાંધકામ જોવા જઈએ તો બાંધકામની અંદર પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે। ત્યારબાદ આપણને કીધું કે ભાઈ બેંગલુરુ, ચેન્નઈ અને શહેરોમાં આધુનિક મકાનો જોવા, કારણ કે આધુનિક સમયની અંદર વિકાસની સાથે પ્રગતિની સાથે મકાનમાં બાંધકામમાં શું આવે છે, ફેરફાર આવે છે। આપણે કીધું કે ગામડાની અંદર જઈએ તો કાચી માટીના બનાવેલા મકાનો હોય છે, સાથે અમુક ગામડા એટલા બધા સદ્ધર થઈ ગયા હોય છે તો ગામડાની અંદર પણ આપણને પાકા ધાબાવાળા મકાનો છે એ જોવા મળે છે।
જ્યારે દરિયા કિનારે વસતા જે લોકો છે એ ઝૂંપડામાં નાળિયેરના પાનનો ઉપયોગ છે એ કરે છે, જેમાં પણ કચ્છમાં આગળ કિન્નર કે ભૂંગો બનાવવામાં આવે છે. તો અમુક જે દક્ષિણના ભાગો છે, જે ગામડો વિસ્તાર છે, એની અંદર નાળિયેરી સૌથી વધારે થાય, તો એ મકાન છે એ નાળિયેરના પાનનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. એટલે એ રીતે મકાન છે એ બનાવતા હોય છે. અને દક્ષિણ ભારતમાં કિન્નર એ ઘરના આંગણે કીધું કે નિત્ય રંગોળી છે એ ઓળાય છે. નિત્ય રંગોળી આપણે દિવાળી દરમિયાન, આપણે દિવાળીનો માહોલ ગયો તો આપણે એ સમય દરમિયાન આપણે રંગોળી કરીએ છીએ. 11 લઈને આપણે 5 દિવસ લાખ પાછળ સુધી આપણે બેસાવરસને બધી રંગોળી કરીએ છીએ. પણ દક્ષિણ ભારતની અંદર અમુક રાજ્યની અંદર રોજ ઘરના આંગણે કીધું કે રંગોળી છે એ નિત્ય એટલે કે રોજ કરવામાં આવે છે. જેમ આપણે સવારમાં ઉઠીએ છીએ, નાહી ધોઈ અને ભગવાનની પૂજા આરાધના કરીએ છીએ, તુલસી મા અને સૂર્યનારાયણને અર્ચ ચઢાવીએ છીએ, બરાબર, તુલસીની પૂજા કરીએ છીએ, એમ દક્ષિણની અંદર કીધું કે અમુક રાજ્યો એવા છે કે જ્યાં નિત્ય રંગોળી કરવામાં આવે છે. અને એ કામ છે એવું માનવામાં આવે છે, શુભ માનવામાં આવે. આપણે કહીએ કે ભાઈ આંગણો જેટલું જોવું, બરાબર ને, એમ ફળિયાની અંદર નિત્ય છે એ રંગોળી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણે દક્ષિણની અંદર કીધું કે ભાઈ ભાષા કેવી બોલાય છે. બધા જે રાજ્યો છે, આંધ્રપ્રદેશ, તેલંગાણા છે, એની બધાની વાત કરેલી છે, તમિલનાડુ છે, બધાની ભાષાઓ કેવી છે, અલગ અલગ બોલાતી હોય છે. એટલે અહીંયા આપણને વાત કહીએ કે દક્ષિણ ભારતમાં જોવા જઈએ તો બોલાતી ભાષામાં દ્રવિડ ભાષા છે તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતના જે બોલાતી ભાષા છે એ દ્રવિડ ભાષા તરીકે ઓળખાય છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર હવે આપણે જ્યારે નકશો જોઈએ છીએ ત્યારે આપણે શીખ્યા હતા કે ભાઈ આંધ્રપ્રદેશ અને તેલંગાણા બે એક હતું, પરંતુ 2014 મુજબ જોવા જઈએ તો આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાને એક અલગ રાજ્ય છે એ જાહેર કરવામાં આવ્યું હતું, બરાબર ને. એટલે આંધ્રપ્રદેશની ઉપર શું આવશે, તેલંગાણા. પણ આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર જોવા જઈએ તો કઈ ભાષા, તો કે તેલુગુ ભાષા છે એ બોલવામાં આવે છે. જ્યારે કર્ણાટકની અંદર કઈ બોલવામાં આવે છે, તો કે કન્નડ ભાષા છે એ બોલાતી જોવા મળે છે. દરેક રાજ્ય છે, દરેક રાજ્યની વિવિધ પ્રકારની ભાષા છે એ બોલાતી હોય છે. એટલે યાદ રાખવાનું છે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ અને કર્ણાટકની અંદર કન્નડ ભાષા છે. તમિલનાડુની અંદર કેવી ભાષા બોલાય છે, તમિલ ભાષા છે એ બોલવામાં આવતી હોય છે. જ્યારે કેરળની અંદર જાઓ તો કઈ ભાષા, મલયાલમ ભાષા છે એ બોલવામાં આવતી હોય છે. આ દરેક રાજ્યની ભાષાઓની આપણને વાત કરી, મલયાલમ ભાષા છે, તેલુગુ ભાષા છે, કન્નડ છે, તમિલ છે, તેલુગુ છે, વિવિધ ભાષાઓ છે એ રાજ્યની અંદર બોલાતી હોય. આ બધા પોતાના પ્રદેશ મુજબમાં અન્ય રાજ્યની અંદર જાય તો એ બે ભાષાનો ઉપયોગ કરશે, એક કરશે હિન્દી અને એક આવશે અંગ્રેજી, જે બધા જ રાજ્યની અંદર છે એ બોલાતી હોય અને શીખવાડવામાં પણ આવતી હોય. અત્યારે આપણે કીધું કે ગુજરાતી આપણી માતૃભાષા છે, તો ગુજરાતીનું પણ આપણને જ્ઞાન હોય છે. સાથે આપણે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે, બરાબર, અને સાથે આપણે અંગ્રેજી છે એ પણ આપણે શીખતા હોઈએ છીએ. આવી અરે તમે ભારત અને ભારતની કદાચ બહાર જાઓ તો હિન્દી અને અંગ્રેજી ભાષા જો તમને આવડતી હોય તો કોઈ પણ રાજ્યની અંદર વાંધો આવતો નથી. અન્ય રાજ્યની અંદર પણ તમે સરળતાથી તમારું કામ છે એ થઈ શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ છે એ બધા જ રાજ્યની ભાષા છે એ આપણે યાદ રાખવાની છે. યાદ એટલા માટે કહું છું કારણ કે વિકલ્પ જ્યારે આપણને પૂછે ને કે ભાઈ તમિલનાડુની અંદર કઈ ભાષા બોલવામાં આવે છે, કેરળની અંદર કઈ બોલવામાં આવે છે, અને બધી ભાષાઓ આપણને તમિલ ને તેલુગુ ને પછી મલયાલમ ને બધી આવી, આપણને કેરળ પૂછવું હોય તો આપણને ખબર છે કે ભાઈ કેરળની અંદર છે એ કઈ ભાષા, કે મલયાલમ ભાષા બોલવામાં આવતી હોય છે, અને અંગ્રેજી પણ સાથે છે એ બોલાતું હોય છે. સાથે કીધું કે ભાઈ તહેવારો અને ઉત્સવો કેવા છે. હવે દક્ષિણ ભારતની અંદર કીધું કે કેવા તહેવારો અને ઉત્સવોની ઉજવણી થાય છે, તો કે ભાઈ આંધ્રપ્રદેશનું કીધું છે. હવે અહીંયા તહેવારો અને ઉત્સવો ઉજવાય છે એમાં નૃત્યની પણ વાત કરી, મેં તમને જો અહીંયા લખેલું છે કે ભાઈ આંધ્રપ્રદેશમાં કીધું કે કયું નૃત્ય જાણીતું છે, તો કે કુચીપુડી નૃત્ય છે એ ખૂબ જ જાણીતું છે. આજે તમે ભલે આંધ્રપ્રદેશનું નૃત્ય ખૂબ કુચીપુડી જાણીતું છે, પણ જ્યારે આપણે વાર્ષિક આયોજન કરીએ છીએ તો એ આયોજન મુજબ પણ જો આપણને ડાન્સરો પાસે કે કંઈ કોરિયોગ્રાફર હોય તો એની પાસે આપણે આ કુચીપુડી નૃત્ય છે, કથકલી છે, ભરતનાટ્યમ છે, આપણા ગુજરાતની અંદર પણ ક્લાસ
કે ભરતનાટ્યમ ઘણા બધાને લોકોને ડાન્સિંગનો શોખ હોય છે, તો વિવિધ પ્રકારના જે રાજ્યોના જે જાણીતા નૃત્યો હોય છે એ નૃત્ય છે એ શીખવામાં આવતા હોય છે. આપણે કીધું એમ કે આપણું રાજ્ય ગુજરાત છે, પણ રાજસ્થાનની અંદર જે ઘુમર નૃત્ય થાય છે એ પણ આપણે જ્યારે વાર્ષિક આપણું આયોજન કરતા હોઈએ છીએ તો એ આયોજન મુજબ આપણે ઘુમર નૃત્ય છે, કથકલી છે, ભરતનાટ્યમ છે, આવા વિવિધ પ્રકારના નૃત્યો છે, પ્રોગ્રામ છે એ આપણે કરતા હોઈએ છીએ. એટલે વિવિધ રાજ્યના સાથે આપણે આનંદ છે એ મેળવતા હોય. એટલે યાદ રાખવાનું છે આંધ્રપ્રદેશમાં કયું નૃત્ય કુચીપુડી ખૂબ જ જાણીતું છે. ત્યારબાદ જોવા જઈએ તો દક્ષિણમાં શિવરાત્રિનો તહેવાર, મકર સંક્રાંતિ, વિશાખા વગેરે તહેવાર કીધું ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કર્ણાટકમાં કીધું કે મૈસૂરમાં કીધું એમ કે દશેરા, ઈદ અને નવરાત્રિના તહેવાર કર્ણાટકની અંદર કીધું કે મૈસૂરનો ભાગ રહે છે, જ્યાં દશેરા, ઈદ અને નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને ત્યારબાદ આપણે કેરળની અંદર વાત કરીએ તો કે ભાઈ કેરળમાં કયું નૃત્ય, તો કે કથકલી નૃત્ય ખૂબ જ જાણીતું છે. સાથે જોવા જઈએ તો કે ઓણમ, નાતાલ, ઈદ, શિવરાત્રિ આ વગેરે તહેવાર છે એ કેરળની અંદર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. દક્ષિણની અંદર કીધું કે નાતાલનો તહેવાર, ઓણમનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને આપણે પણ આપણી શાળાની અંદર આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ અને સાથે નાતાલનો તહેવાર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરતા હોઈએ છીએ અને નાતાલનો તહેવાર આવે એટલે સરસ મજાના સાન્તા ક્લોઝ જેવા રેડ સરસ મજાના કપડાં પહેરીએ છીએ, ટોપી પહેરીએ છીએ અને તહેવારોની ઉજવણી છે એ કરતા હોઈએ છીએ. મજા આવે છે. નાનાથી માનીને મોટા દરેક વ્યક્તિ છે એ નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. નાતાલનો કેરળમાં જ નહીં પણ ભારતમાં અને વિશ્વના અન્ય દેશોની અંદર પણ નાતાલનો તહેવાર છે એ ખૂબ જ ધામધૂમથી ઉજવાતો હોય છે. સાથે કીધું ભાઈ તમિલનાડુનો જે તમિલનાડુ રાજ્ય છે એનું નૃત્ય કયું આવશે, ભરતનાટ્યમ નાટ્યમ છે એ નૃત્ય ખૂબ જ જાણીતું છે. અને પોંગલ આ ખાસ તમિલનાડુનો તહેવાર કીધું કે મુખ્ય તહેવાર કયો છે, પોંગલ એનો મુખ્ય તહેવાર આવશે. તમિલનાડુ રાજ્યનો કીધું એ પોંગલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આપણે જેમ દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ એમ તમિલની અંદર પોંગલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાતો હોય છે. એટલે આ દરેક રાજ્યોના જે ખોરા, પહેરણ, રહેઠાણ, તહેવાર, ઉત્સવો અને ભાષા આ બધું જ આપણને વિવિધ પ્રકારે સુંદર મજાની માહિતી છે એ આપવામાં આવી છે. એટલે અઘરું જરાય પાઠ નથી. આજે કીધું એમ કે દિવાળી પછીનો જ્યારે આપણે લેક્ચર ભણીએ છીએ તો સરસ મજાનો તમને આનંદદાયક સાથે પાઠ છે એ મૂકીએ છીએ, જેથી કરીને આપણને કંટાળો આવે નહીં. આગળના ધોરણની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ આ પાઠનો, પણ આ પાઠમાં વિસ્તારથી આપણને તહેવારો અને ઉત્સવોની માહિતી છે એ વિશેષ રીતે આપવામાં આવી છે. એટલે દરેક વિદ્યાર્થી છે એ સ્વાધ્યાય પોતેની અંદર જે લેક્ચર છે ને દરેક વિદ્યાર્થી શાંતિથી જોશે. ઘણા વિદ્યાર્થી જોતા નથી, ના એવું આળસ નહીં કરતા. આપણે ભણવું આપણી માટે જરૂરી છે, મમ્મી પપ્પા કે ના કે બરાબર, પણ આપણે આપણી ફરજ છે એ નિભાવવાની છે. આજે શાળામાં નથી જઈ શકતા પરિસ્થિતિને કારણે, વિકટ પરિસ્થિતિમાં, પણ આપણે ઘરમાં બેસી અને આપણને ઓનલાઈન માધ્યમ દ્વારા જે પણ કંઈ અભ્યાસ કરાવવામાં આવે છે એ દરેક વિદ્યાર્થી શાંતિથી લેક્ચર બધા જોશે. જે સમયે સોમવાર મંગળવારે જે પણ કંઈ લેક્ચર મૂકવામાં આવે એ દરેક વિદ્યાર્થી લેક્ચર જોશે. જેની સ્વાધ્યાય પોથી હોય, નોટબુક હોય, એ દરેકે એમાં કામ કરવાનું રહેશે બરાબર. એટલે આજે આપણું લેક્ચર 19મો પાઠ ચાલે છે તો એ 19મા પાઠના આપણે બે આગળના જે પશ્ચિમ ભારત અને ઉત્તર ભારત જે શીખી ગયા છીએ એ તમારે કામનું છે. આજે લેક્ચર જુઓ છો, સ્વાધ્યાય પોથી ખોલશો ને તમે જોશો ને તો હું ચોક્કસ 100% કહી શકું કે તમને પૂરવાની મજા આવશે. જો તમે સાથે કામ કરશો ને તો, બાકી આળસ કરશો તો તમને પૂરવાની મજા આવશે નહીં. એટલે જે લેક્ચર ચાલે છે એનું કામ છે એ કમ્પ્લીટ કરી નાખો. આખા દિવસની અંદર 3 લેક્ચર 4 લેક્ચર આવતા હોય તો એ મુજબ આપણે કામ કરી નાખશો તો ભેગું થશે નહીં. એટલે આપણે ઘરે રહી અને જે પીરિયડ વિષય આવે છે એ મુજબ કામ છે એ કરવાનું, એટલે ભેગું થાય નહીં. તમને પણ બીજો બાકીનો જે સમય છે એ પણ તમને છે એ કામ છે એ કરી શકો. તમે મોબાઈલમાં ગેમ, ટીવી, આજુબાજુમાં તમે થોડા સોશિયલ ડિસ્ટન્સ સાથે કામ છે એ કરી રમી શકો છો, પણ
तकेदारी साथे छे ए तमारे रहेवानुं छे। बराबर विद्यार्थी मित्रों, एटले आजे आपणो भाग दक्षिण भारतना लोक जीवन विशे छे ए आपणे माहिती मेळवी। हवे पछीनो जे चोथो लेक्चर जे भाग छे एनी अंदर आपणे पूर्व राज्यना पूर्व भारतना राज्यो विशे छे ए माहिती मेळवीशुं। आभार।